જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ઉનાળાની ઋતુમાં વધારે પડતું જો જમવામાં આવે તો ગેસના પ્રોબ્લેમ થતા હોય છે, એસિડિટીના પ્રોબ્લેમ થતા હોય છે, પાચન બરાબર નથી થતું, ઓડકાર આવ્યા કરે છે વારે વારે અને પેટ ભારે ભારે લાગતું હોય એવું થાય છે. કેમ કે ઉનાળાની ઋતુમાં પાચન શક્તિ જે છે એ મંદ પડી જાય છે, જ્યારે શિયાળાની ઋતુમાં પાચન શક્તિ એકદમ સ્ટ્રોંગ હોય છે. જેથી કરીને આપણે જે કાંઈ વસ્તુ આપણે ખોરાકમાં લઈએ શિયાળામાં આપણને પચી જતું હોય છે, ભલે આપણે વધારે પ્રમાણમાં જમી લઈએ તો પણ શિયાળામાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ જ્યારે આ જ વસ્તુ ઉનાળામાં આપણે વધારે પ્રમાણમાં ખાવામાં આવે, જો થોડુંક પણ જો વધારે જમવામાં આવે તો આપણને આમ બેચેની જેવું થઈ જાય, સુસ્તી જેવું થઈ જતું હોય છે. તો ઉનાળાની ઋતુમાં ખાસ બને તો હંમેશા જમવામાં એક રોટલીની જગ્યા રાખીને જમવું, એટલે કે તમારે 5 રોટલીનો 1 ટકનો ખોરાક હોય તો 4 રોટી તમારે લેવાની અને 1 રોટીની જગ્યા રાખવાની, તો તમને આખા ઉનાળા દરમિયાન કોઈ દિવસ કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. કેમકે પાચન શક્તિ મંદ હોવાને લીધે જો વધારે પ્રમાણમાં જમવામાં આવશે તો પાચનની જે ગડબડ છે એ ઊભી થશે. અને જે મિત્રોને કબજિયાતની તકલીફ છે એ તો ખાસ ઉનાળાની ઋતુમાં ધ્યાન રાખે અને પાણી જે છે ખૂબ વધારે પ્રમાણમાં પીવાનું રાખે, જેથી કરીને આપણી તંદુરસ્તી જે છે આપણે સારી રીતે જાળવી શકીએ. આપણી તંદુરસ્તી જે છે આપણે પોતે જ આપણે જાતે જ જાળવવાના પ્રયત્નો કરવા જોઈએ, કોઈ બીજા આપણને કહે અને આપણે કરીએ એમ નહીં, કે આપણને અવેરનેસ એવી જાગૃતિ આપણા શરીર પ્રત્યે થવી જોઈએ કે ના ના, તંદુરસ્તી જે છે એ તો જાળવવી જ છે, ભલે તે ગમે તે ભોગે, પણ આપણી તંદુરસ્તી છે એ આપણે જ જાળવવી પડે. અમે તો ખાલી આ તમને સારા સારા દેશી ઉપચારો આપીએ, પણ તંદુરસ્તીની જાળવણી જે છે એ તો આપણે પોતાએ જ કરવી પડે, કે ભાઈ જે કાંઈ કાર્ય કરવાનું છે આપણે જાતે જ કરવાનું છે. માટે ખાલી વિડીયો જોવાથી કે બીજા કાંઈ મટીરિયલ વાંચવાથી તો આપણને કોઈ ફેર નહીં પડે, પણ આપણામાં જ્યાં સુધી તંદુરસ્તીની શરીરની તંદુરસ્તીની અવેરનેસ એટલે કે જાગૃતિ નહીં આવે ત્યાં સુધી આપણે જે શરીરની તકલીફો છે એ ભોગવતા રહેવું પડશે. જે દિવસે આપણી માનસિકતા શરીરને પ્રાયોરિટી આપવાની થશે, એટલે કે પહેલું સુખ તે જાતે નર્યા, આ કહેવત જે છે આપણા મન અને દિલમાં જો પૂરેપૂરી ઉતરી જશે તો પછી આપણને ઓટોમેટિક બધું સહેલું લાગશે. તો ઉનાળાની ઋતુમાં ખાસ કરીને એક વસ્તુ એવી છે કે જે રેગ્યુલર જમતા પહેલાં લેવાથી પાચન તો થઈ જશે, તે અશક્તિ જેવું છે તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે, એટલે કે શક્તિ તમને ભરપૂર પ્રમાણમાં મળશે. વળી જે મિત્રોને કબજિયાત છે એ મિત્રોને પણ મળની શુદ્ધિ થતાં આંતરડામાં જે વધારે પડતો જે બગાડ છે એ બધો નીકળી જશે. એ વસ્તુનું નામ છે ગાયનું ચોખ્ખું ઘી. તો રોજ બપોરે અને રાત્રે જમતા પહેલાં 1 ચમચી ગાયનું ચોખ્ખું ઘી ખાલી એમ નામ ખાઈ જવાનું છે, એટલે કે પી જવાનું છે. માનો ને કે જમો એટલે 1 ચમચી ગાયનું ચોખ્ખું ઘી એ પહેલાં પી જવાનું છે, પછી તમારે જમવાનું શરૂ કરવાનું છે. રેગ્યુલર તમે આ પ્રયોગ ઉનાળા દરમિયાન શરૂ રાખશો એટલે શક્તિનો સંચાર તો થશે, તે સાથે સાથે મૂડ જો ડિસ્ટર્બ રહેતું હોય છે તો એમાં પણ તમને ખૂબ સારો એવો ફાયદો થશે. જે મિત્રોને પાચનની તકલીફ છે એ મિત્રોને પણ ખૂબ સારો ફાયદો થશે. ગેસ, એસિડિટી અને આગળ જે મેં કાંઈ પ્રોબ્લેમ કીધા એ બધા પ્રોબ્લેમ જે પેટને લગતા જે છે એ આ માત્ર એક દેશી ઉપચારથી થઈ જશે. તો જે મિત્રોને આ પ્રકારની તકલીફ હોય એ એક વખત જરૂર આ પ્રયોગ ટ્રાય કરી જોવે. સર્વજીવને માં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના. જય માતાજી.